રાજ્ય સહિત દેશભરમાં ગાજરના ઉત્પાદન માટે ઓળખાતા પાટણ પંથકમાં છેલ્લા 5 વર્ષથી ગાજરના પોષકક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉત્પાદન ઊંચું કરી નાખ્યું છે. વાવેતરમાં સતત ઘટાડો જોવા મળતા પાટણના લાલચટક ગાજર અદ્રશ્ય થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આ સિઝનમાં લોકો ખાસ કરીને લીલા અને લાલ શાકભાજીનો ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તેમાં ખાસ કરીને ગાજર પાટણ જિલ્લાના ગાજર ઉત્પાદન અને તેના સ્વાદ માટે જાણીતા હોય છે. ગાજરની ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપે છે, જેને લઈને હવે જોધપુરમાં પણ ગાજરનું ઉત્પાદન થવા લાગ્યું છે, જેથી પાટણ જિલ્લાના ગાજરનો પોષણક્ષમ ભાવ ન મળતા પાટણમાં ગાજરનું ઉત્પાદન ઘટ્યું છે, જેને લઈને ચાલુ વર્ષે જિલ્લામાં માત્ર 695 હેક્ટરમાં જ વાવેતર થયું. પાટણ જિલ્લામાં ગાજરનું ઉત્પાદન ઘટતા ગાજરની બજારમાં આવક ઘટી છે અને ગાજરની અછત ઊભી થતા કોરોના મહામારી વચ્ચે પણ ગાજરના ભાવ ઉચકાયા છે. ચાલુ વર્ષે ગાજરના વાવેતરમાં ઘટાડો થવા પામ્યો છે, જ્યારે બીજી તરફ ગાજરની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાનું હોલસેલના વેપારીઓ જણાવી રહ્યા છે. તો સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ માટે મજૂરી અમારી સુખતે થતી નથી, એ માટે ગાજરા ખોદવા માટે મજૂર બોલાવીએ છીએ તો તારે 100 રૂપિયા મજૂરી લે છે, તો અમારે બારદાન લાવીએ છીએ, બારદાનનો કોઈ ભાવ આવતો નથી, બારદાન બધું લાંબુ પડે, એક અમારે કોઈ પાલવતું નથી. 80 રૂપિયા ગાજરા જાય તો શા માટે અમે 80 રૂપિયા ગાજરા આપીએ છીએ. રાજ્યમાં ગાજરના ઉત્પાદન માટે હંમેશા મોકરે ગણાતો પાટણ જિલ્લાનું સ્તર ધીમે ધીમે ઉતરતું જઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગ તેમજ શાકભાજી વેપારી એસોસિએશન સાથે મળી ખેડૂતોને પ્રોત્સાહન આપે અને તેમની મહેનત પ્રમાણે પૂરું વળતર મળે તો ખેડૂતો ફરી એકવાર ગાજરની ખેતી તરફ વળશે. નહીં તો સતત ઉત્પાદનના ઘટતા આંકડાઓ જોઈને લાગે છે કે આવનારા સમયમાં જિલ્લામાં ગાજરનું ઉત્પાદન થશે કે નહીં તે એક પ્રશ્ન છે. પ્રમેન્દ્રજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.